ભાવનગર ની તોપી સોસાયટી માં 500 જેટલા મકાન ધારકો ને અપાઈ નોટિસ. મનપા દ્વારા દબાણો દૂર કરવા નોટિસ અપાઈ. બોરતાલ તળાવ ના ઓવરફ્લો ના વેણ માં અર્જન્ટરૂપ દબાણો દૂર કરવા નોટિસ આપતા લોકો માં રોષ ફેલાયો. છેલ્લા 50 વર્ષ કરતા વસતા 500 પરિવારો ને નોટિસ આપવામાં આવતા મોટી સંખ્યા માં રેલી સાથે લોકો મનપા કચેરી પહોંચ્યા. મનપા કચેરી નો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરાયા. મનપા ખાતે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ચેરમેન સમક્ષ કરી રજૂઆત. આજે અમે ખાસ કરીને તો સરિતા સોસાયટીનો જે નેરા વિસ્તાર છે, ધોબી સોસાયટીનો વિસ્તાર છે, રામદેવ પીરનો જે ચોક છે, રાજ સોસાયટી છે, આવા અલગ અલગ ઘણા બધા મકાનોનો એક જન આંદોલનનો પ્રશ્ન છે કે જે મહાનગરપાલિકાને વર્ષોથી જે સોસાયટીઓ ટેક્સ ભરે છે, જેમને તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આજરોજ અચાનક જ થોડા દિવસ પહેલાં એમને 7 દિવસમાં મકાન ખાલી કરવાની જે નોટિસ આપવામાં આવી છે, એના ભાગરૂપે અમે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી તેમજ નવનિયુક્ત મેયરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ લોકો 3 પેઢીથી અહીંયા વસવાટ કરે છે, તો આ લોકોની મુશ્કેલી સમજી અને એક દયા ભાવના રાખી અને એમને ન્યાય મળે અને એમના મકાન ન પડે એ માટે ખાસ કરીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારી એટલી જ વિનંતી છે કે કારણ કે અહીંયા તમે સમજો તો 100 ઉપર તો માલધારીઓ વસવાટ કરે છે કે જેમના પોતાના માલઢોર પણ ત્યાં હોય છે, તો આટલા મોટા સમૂહને ક્યાં જવું, તેમની જિંદગીનું શું, તેમના ભવિષ્યનું શું, આની ચિંતા સતાવી અને અમને અમે એક માત્ર ને માત્ર સંયુક્ત રીતે તમામ લોકો, જે ઘરના લોકો છે, ત્યાંના લેડીઝ લોકો છે, જેન્ટ્સ લોકો છે, યુવાનો છે, બાળકો છે, તમામને સાથે લઈને આજરોજ અમે મહાનગરપાલિકા આવ્યા છીએ અને કમિશનરશ્રીને રજૂઆત કરવાની છે. લાલભા, કઈ પ્રકારની મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે? મહાનગરપાલિકામાં નોટિસ એવી આપવામાં આવી છે કે 7 દિવસમાં તમારા મકાન ખાલી કરો એવી નોટિસ આપવામાં આવી છે, જે બહુ ટૂંકો સમય કહેવાય અને એવી વસ્તુની વાત અત્યારે કોઈ પણ જાતના વિચાર્યા વગર જે નોટિસ આપવામાં આવી છે એનો અમને ખેદ છે અને અમે એ જ રજૂઆત કરવા આવ્યા છીએ. એ જ અમારી માંગણી છે, જે આ લોકોની લાગણી છે કે ભાઈ કોઈ મકાન પાડે નહીં. ખાલી શું કામ કરવાનું કે છે મહાનગરપાલિકા? મહાનગરપાલિકા ખાલી કરવાનું એમ કે છે, એના ઘણા રીઝનો છે, જે રીઝનો અમને જાણવા નથી મળ્યા એ અમારે કમિશનર સાહેબ પાસે જાણવાનું છે.